કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? સ્ટાન્ડર્ડ 8 યુનિટ 3 એક્ટિવિટી 5, લુક એટ ધીસ પિક્ચર્સ. આ ચિત્ર આપ્યું છે એ જુઓ. ધ પિક્ચર્સ ટેલ અસ અ સ્ટોરી. આ જે ચિત્રો આપ્યા છે આપણને કંઈક વાર્તા સૂચવે છે. પુટ ધ કરેક્ટ નંબર્સ અંડર ધ પ્રોપર પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આ જે ચિત્ર આપેલા છે એને આપણે પ્રોપર નંબર આપવાના છે, બરાબર? નંબર આપ્યા પછી તે આપણને શું કહેવા માંગે છે, કઈ સ્ટોરી સૂચવે છે તે સમજવાનું છે. પહેલું ચિત્ર અહીં આગળ જે છે એક નંબર લખેલું છે. એ ચિત્ર જોઈએ તો આપણને ખબર પડશે કે જે પક્ષી છે એ પક્ષી ઘવાયેલું છે, બરાબર? તો ઘવાયેલું પક્ષી છે એને આ છોકરી જુએ છે. આગળ જોઈએ તો બીજા નંબરના ચિત્રમાં છોકરી છે એ પોતાની મમ્મીને એ ઘવાયેલું પક્ષી છે બતાવી રહી છે. આગળ ત્રીજો નંબર જોઈએ તો ત્રીજા નંબરના ચિત્રમાં મમ્મી અને એની છોકરી જે બંને છે બંને આ પક્ષીની મદદ કરી રહેલા જોવા મળે છે. આગળ ચોથા ચિત્રમાં જોઈએ આપણે તો જે છોકરી છે એ પક્ષીની સારવાર કર્યા બાદ એ પક્ષી સાજું થઈ જાય છે તો એને દાણા ખવડાઈ રહેલી નજરે પડે છે. આગળ પાંચમા ચિત્રમાં આપણે જોઈએ તો પક્ષી સાજું થઈ ગયું છે તો એને મુક્ત કરી દે છે, બરાબર? એટલે કે એને ઉડાવે છે. હવે આ જે ચિત્ર આપેલા છે એને નંબર આપેલા છે, 1 થી 5 નંબર આપેલા છે, બરાબર? તો એના રિલેટેડ નીચે બ્લેન્ક આપેલી છે. અ બર્ડ અ ગર્લ સો અ વોન્ડેડ બર્ડ, એટલે કે ઘવાયેલું પક્ષી જુએ છે. ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ, અને પક્ષીને સારવાર આપે છે બંને જણ. સી ટુક કેર ઓફ ધ બર્ડ, પક્ષીની કાળજી કરે છે, કાળજી રાખે છે. આફ્ટર સમ ડેઝ, થોડા દિવસો પછી સી સેટ ધ બર્ડ ફ્રી, એટલે કે પક્ષી સાજું થઈ જાય છે એટલે એને મુક્ત કરી દે છે. સી વેન્ટ હોમ, અને પાછા ઘરે જાય છે. એન્ડ સોલ્ડ ધ બર્ડ ટુ હર મધર, અને પોતાની મમ્મીને તે પક્ષી બતાવે છે. ધ બર્ડ ફ્લ્યુ અવે ઇન ધ સ્કાય, પક્ષી છે એ આકાશમાં ઉડી જાય છે. આગળ આપણે એક્ટિવિટી 6 જોઈએ. ટુ બોયઝ ઇન અ જંગલ, એટલે કે બે છોકરાઓ જંગલમાં છે. ત્યાં તેમની સાથે કઈ કઈ ઘટનાઓ બને છે તેની આપણને અહીંયા સ્ટોરી આપેલી છે. અમિત વોઝ ઇન આસામ, અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, તે પોતાના મિત્ર ભૂપેન સાથે ત્યાં રહેતો હતો. અમિત સેઝ આસામ ઇઝ સો બ્યુટિફુલ, ઇઝન્ટ ઇટ? અમિત કહે છે કે આસામ ખૂબ જ સુંદર છે, નથી? ઇટ હેઝ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, આસામની અંદર તો જંગલો અને નદીઓ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બુશીઝ, લોંગ રિપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ. એવું કહે છે કે જંગલોની અંદર તો થીક બુશીસ એટલે કે ગીચ ઝાડવા, લોંગ ક્રીપર્સ લાંબી વેલો, ગીચ વૃક્ષો, નાના વૃક્ષો, મોટા વૃક્ષો પણ છે. ધ લીવ્સ ઓફ ધ બનાના પ્લાન્ટ્સ આર ગ્લોસી, ગ્લોસી એટલે સુવાળા. હવે લીવ્સ એટલે પાંદડા, સેના પાન? તો કેળના જે પાંદડા હોય છે એ સુવાળા હોય છે, લીસા હોય છે. ડુ એન્ટ્સ સ્કેટ ઓન ધેમ, એટલે કે સ્કેટ એટલે લપસણી ખાવી, એન્ટ્સ એટલે કીડીઓ, શું કીડીઓ તેના પર લપસી શકતી હશે? ભૂપેન સ્માઇલિંગ સર્ટેનલી, ભૂપેન હસતા જવાબ આપે છે ચોક્કસ. ધે મસ્ટ હેવ અ લોટ ઓફ ફન, હેવન્ટ ધે? તેમને ખૂબ જ મજા આવતી હશે, શું નહીં આવતી હોય? અમિત સેઝ વાય આર ઓલ ધ ટ્રીઝ સો ટોલ, અમિત કહે છે કે બધા જ વૃક્ષો આટલા ઊંચા શા માટે હશે? ભૂપેન સેઝ દે આર ઓલ ટોલ બીકોઝ વી ગેટ અ લોટ ઓફ રેઇન, ભૂપેન કહે છે કે ઘણા બધા ઊંચા વૃક્ષો છે કારણ કે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, જમીન જે છે એ ખૂબ જ ફર્ટાઇલ એટલે ફળદ્રુપ હોય છે. વી હેવ થીક ફોરેસ્ટ, અમારે પણ ગાઢ જંગલ છે. અમિત સેઝ વી હેવ ટોલ ટ્રીઝ ઇન ડાંગ ટુ, વી ઓલ્સો હેવ ફોરેસ્ટ. અમિત કહે છે કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો હોય છે. વી ઓલ્સો હેવ ફોરેસ્ટ, અમારે પણ ત્યાં જંગલો છે. ભૂપેન સેઝ ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ? ભૂપેન કહે છે કે ગુજરાત છે એ સિંહો માટે પ્રખ્યાત છે, નથી કે? અમિત સેઝ યસ, હા વી હેવ અ લાયન સેન્ક્ચ્યુઅરી, અમિત કહે છે કે હા અમારે ત્યાં સિંહોનું સેન્ક્ચ્યુઅરી એટલે અભયારણ્ય છે. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એઝ સેન્ક્ચ્યુઅરી, વાઇલ્ડ એસ એટલે કે જંગલી ગધેડાઓનું અભયારણ્ય પણ છે. સ્લોથ બિયર સેન્ક્ચ્યુઅરી, સ્લોથ બિયર એટલે કે સ્લોથ નામની એક પ્રકારની એ લોકોની રીંછની જાત હોય છે, એટલે કે સ્લોથ
રીંછનું પણ અભયારણ્ય છે એન્ડ મેની બર્ડ સેન્ચ્યુઅરીઝ એઝ વેલ અને ઘણા બધા પક્ષીઓના અભયારણ્યો પણ ત્યાં છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? શું આસામની અંદર જંગલી પ્રાણીઓ છે? ભૂપેન સેઝ ઓહ યસ, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો. ભૂપેન કહે છે કે અરે હા, કાઝીરંગા એ એક સિંગી ગેંડા માટે પ્રખ્યાત છે, જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કે વૈશ્વિક વિરાસત તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇટ હેઝ એલિફન્ટ્સ. હવે ત્યાં કયા કયા આપણને પ્રાણીઓ જોવા મળે છે? તો એલિફન્ટ્સ, હાથી, વાઇલ્ડ બફેલોસ જંગલી ભેંસો એન્ડ સ્વમ્પ ડિયર અને સ્વમ્પ નામની હરણની જાત હોય છે તે પણ જોવા મળે છે. નેક્સ્ટ વીક સમ ઓફ અસ ફ્રોમ અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા. આવતા અઠવાડિયે અમારી સ્કૂલમાંથી કાઝીરંગા માટે કેમ્પમાં અમે જવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ. અમે ત્યાં હાથીઓ અને બીજા પ્રાણીઓને પણ જોઈશું. અમિત સેઝ વિલ ઇટ બી અ રિયલ કેમ્પ. શું ખરેખર તે સાચો કેમ્પ હશે? વિલ યુ સ્ટે ઇન ટેન્ટ્સ એન્ડ કુક યોર ઓન ફૂડ. અમિત કહે છે કે શું તમે ત્યાં ટેન્ટ એટલે તંબુમાં રહેશો? તમારું રાંધવાનું, તમારું જમવાનું જે છે એ તમે જાતે બનાવશો? ભૂપેન સેઝ યસ વી વિલ, કેન યુ જોઈન અસ? ભૂપેન કહે છે કે હા, અમે બનાવીશું. શું તું અમારી સાથે જોડાઈશ? અમિત સેઝ યસ વાય નોટ. અમિત કહે છે કે હા, શા માટે નહીં. ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. મેમોરેબલ એટલે યાદગાર, એક્સપિરિયન્સ એટલે અનુભવ. તે મારા માટે એક યાદગાર અનુભવ બની રહેશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય ધ ટ્રેકિંગ. આપણે ત્યાં ટ્રેકિંગ એટલે પર્વત પર ચઢવાનો આનંદ માણીશું. વી વિલ સિંગ ડાન્સ એન્ડ એન્જોય ધ બર્ન ફાયર. આપણે ત્યાં સિંગ એટલે ગીત ગાવું, ડાન્સ એટલે નૃત્ય કરવું અને બર્ન ફાયર એટલે તાપણું કરવું, એ બધાનો આનંદ માણીશું. ડૂ જોઈન અસ એટલે કે તું પણ અમારી સાથે જોડાઈ. અમિત સેઝ આઈ લાઈક ઇટ. અમિત કહે છે કે મને પણ ગમશે. ધ નેક્સ્ટ વીક એટલે કે બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન્ટ ધ કેમ્પ. અમિત અને ભૂપેન બંને કેમ્પમાં જોડાય છે. ઓન ધ ફર્સ્ટ ડે ધે વેન્ટ આઉટ ટુ ગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ. પહેલા જ દિવસે બંને જણ એ જંગલનું નિરીક્ષણ કરવા એકસાથે જાય છે. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. દે સો મેની બર્ડ્સ ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. તેઓ ઘણા બધા પક્ષીઓ, જીવજંતુઓ અને પ્રાણીઓને જુએ છે. ડ્યુરિંગ ધ નાઇટ દે લોસ્ટ ધેર વે બટ સૂન દે ગોટ બેક ઓન ટ્રેક. ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન તેઓ પોતાનો રસ્તો ભૂલી જાય છે, પણ થોડી જ વારમાં પાછો રસ્તો તેમને મળી જાય છે. ધોઝ મોમેન્ટ્સ વર રિયલી થ્રિલિંગ ફોર ધેમ. આ જે ઘટના હતી, આ જે સમય હતો એમના માટે ખરેખર ખૂબ જ રોમાંચક હતો. ઓન ધ સેકન્ડ ડે એટલે બીજા દિવસે ઇટ વોઝ લેટ ઇન ધ ઇવનિંગ. મોડી સાંજ હતી. ધ બોયઝ વર અ લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ. કેમ્પથી ઘણા જ ફાર હતા એટલે દૂર હતા. ધે વર વોકિંગ અલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલી રહ્યા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ. તેમને પોતાની આજુબાજુ ક્રાઇઝ એટલે અવાજ, પ્રાણીઓનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ભૂપેન સેઝ વોક ફાસ્ટ. ભૂપેન કહે છે ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી. આપણે ઝડપથી કેમ્પ સુધી પહોંચવું જ પડશે. આગળનો ભાગ આપણે આવતા યુનિટમાં સમજીશું. થેન્ક યુ.